નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું એપી પ્રજાપતિ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચાંદખેડામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત MA² અને પાઇપ ઉપર હેક્સોઇક અને ફાઇલિંગનો પ્રેક્ટિકલ હું તમને સમજાવીશ. આ પ્રેક્ટિકલમાં આપણે આ પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કરીશું: હેક્સો ફ્રેમ, બસ્ટર્ડ ફાઇલ, સેકન્ડ કટ ફાઇલ, સ્ક્રાઈબર, બોલપેન હેમર, સેન્ટર પંચ. આ સાધનો ટૂલ્સનો ઉપયોગ આ પ્રેક્ટિકલમાં થશે અને આ બેન્ચ વાઇઝ છે જેની ઉપર આપણે પૂરો પ્રેક્ટિકલ કરીશું. આ પ્રેક્ટિકલમાં MA² ઉપયોગ થાય છે, જે 25x25 અને 75 એની લંબાઈ છે. આ સ્ક્વેર ઉપર આપણે પૂરો પ્રેક્ટિકલ કરીશું. આ પ્રેક્ટિકલમાં જે પ્રમાણેનું માપ ડ્રોઈંગમાં છે તે પ્રમાણે તેનું માર્કિંગ મણિયા લગાવી અને આ રીતે લાઇનો સ્ક્રાઈબર દ્વારા ખેંચવામાં આવે છે અને માર્કિંગ કરવામાં આવે છે. માર્કિંગ કર્યા બાદ આ પ્રમાણે સીધી રેખાઓ ઉપર પંચિંગ કરવામાં આવે છે. આ રીતે માર્કિંગ અને પંચિંગ કરવામાં આવે છે અને એના બાદ એની ઉપર હેક્સોઇંગ કરવામાં આવે છે. હવે જોબને વાઇસમાં લગાવી એનું હેક્સોઇંગ કરવામાં આવે છે. સ્ટેપ બાય સ્ટેપ એને હેક્સોઇંગ કરવામાં આવે છે. સોઇંગ કર્યા બાદ આ પ્રકારનો જોબ આપણને મળે છે, જે ફાઇનલ જોબ. આપણે જોયું કે MA² ઉપર કઈ રીતે આપણે સોઇંગ કર્યું, એવી રીતે જ પાર્ટ 2 હવે આપણે પાઇપ ઉપર કેવી રીતે હેક્સોઇંગ કરીશું તે અહીંયા જોઈશું. આ પ્રેક્ટિકલમાં જે પાઇપ છે એનો ડાયામીટર છે 50 ડાયામીટર છે અને 80 લંબાઈનો એક પાઇપનો ટુકડો લીધો છે. હવે આ રીતે માર્કિંગ મીડિયા લગાવી અને જે પ્રમાણે માર્કિંગ કરવાનું છે એ માર્કિંગ કરીશું અને એમાં પંચિંગ કરવામાં આવે છે, જે માટે પંચનો સેન્ટર પંચનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આની ઉપર હેક્સોઇંગથી કટ કરીશું. આ રીતે આપણે બેન્ચ વાઇઝમાં જોબને લગાવીશું અને વધારે જોબને ટાઇટ નહીં કરીએ, ધીરે ધીરે એને માર્કિંગ પ્રમાણે કટ લઈશું. આ પ્રમાણે આપણે જોયું કે કેવી રીતે જોબ ઉપર માર્કિંગ કર્યું, પંચિંગ કર્યું અને સોઇંગ કરી અને જોબની આ પ્રકારનો જોબ આપણને ફાઇનલ જોબ મળે છે. આ પ્રમાણે જોબમાં પૂરો બની ગયા પછી એને સરફેસ ફાઇલિંગ કરી જોબને એકદમ ક્લીન કરવામાં આવે છે. મેં જે પ્રેક્ટિકલ તમને સમજાવ્યું એ ઉપરથી તમને એ સમજ મળશે કે ફાઇલિંગ કેવી રીતે કરવામાં આવે છે, માર્કિંગ કેવી રીતે કરાય છે, પંચિંગ, સોઇંગ, ફિનિશિંગ અને ચેકિંગની સમજ પડે છે. હવે આપણે જે આપણે પ્રેક્ટિકલ પૂરો કર્યો છે એમાં આપણે કઈ કઈ સલામતીઓ રાખવી જોઈએ તે વિશે હું તમને થોડુંક શીખવાડીશ. જોબ પીસને બેન્ચ વાઇઝ ઉપર બરોબર ફિટ કરવો જોઈએ. સોઇંગ કરતી વખતે કુલંટનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. મેઝરિંગ ટૂલ્સ કટિંગ ટૂલ્સથી અલગ રાખવા જોઈએ. એનું કારણ એ છે કે મેઝરિંગ ટૂલ્સ ખૂબ જ પ્રિસિઝન ટૂલ્સ હોય છે. યોગ્ય પીચની બ્લેડની પસંદગી કરવી જોઈએ જેથી કટિંગ વ્યવસ્થિત થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રેક્ટિકલ જે મેં તમને શીખવાડ્યો એની ઉપરથી તમને સારી એવી માહિતી મળી જશે, નોલેજ મળ્યું છે અને આ પ્રેક્ટિકલ તમે તમારા વર્કશોપમાં પણ સારી રીતે કરી શકશો. આભાર.